अबलिंग परिवर्तन, अब लिंग
આપણે પરીક્ષામાં પૂછાય અહીંયા તમે આ રીતના b લખો ને અહીંયા b સમાનાર્થી શબ્દ લખો ને તમને એક ગુણ મળે એટલે એક નો અડધો ગુણ બરાબર ને તો આ રીતના અહીંયા સમાનાર્થી હોય વિધાર્થી હોય કે લિંગ પરિવર્તન હોય કોઈ પણ શબ્દ હોય એને આપણે અડધા ગુણ હોય છે અવશ્ય હોય તો એ લિંગ પરિવર્તન શું થાય તો શેરની પછી બંદર તો શું થાય બંદરિયા શું થાય બંદરિયા પછી મોર મોરની મોરની હાથી તો શું થાય હાથીની અને તોતા તો મીના આ શું જોયું આપણે લિંગ પરિવર્તન તો જોઈ લે ફરીથી શેર શેરની બંદર બંદરિયા મોર મોરની હાથી હાથીની તોતા મીના તો વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું વ્યાકરણ જાણે નિબંધ નોટ બનાવડાવી છે એમાં આપણે એક પાઠ પાઠ લખીધો હતો તમે એક થી ચાર પાઠ પણ વ્યાકરણ લખી લીધું હશે બરાબર ને હવે અહીંયા સ્કૂલથી ગમે તે તમને ફોન આવે કે ચલો ભાઈ જેટલું વર્ક ટીચરે કરાવેલું છે એટલે આ વિષયની તમારે બુક જમા કરાવવાની છે ચેકિંગ માટે તો તમારી પાસે તમારું બધું જ વર્ક કમ્પ્લીટ હોવું જોઈએ આપણે ગઈકાલે વાત કરી હતી ને આગળના વિડીયોમાં કે જે દિવસનું છે વર્ક આપ્યું હોય એ દિવસે જ પૂરું કરવું જોઈએ નહીંતર પછી ચેકિંગમાં માંગે ત્યારે શું કરવું પડે આપણે બીજા પાસે લેવું પડે એના કરતાં આપણે સાંજથી અત્યારે ઘરે છે તો આપણું વર્ક આપણી સાથે પૂરું કરવું જોઈએ આપણે વ્યાકરણ વિભાગમાં પર્યાયવાચી શબ્દ વિરોધી શબ્દ અને લિંગ પરિવર્તન જોયું તો આશા છે કે બધાએ હવે લખી જ લીધું હશે બરાબર હું બે મિનિટ આ લખશે જાણે તમને સરસ મહિનો તમારા વિડીયો દેખાય જેથી તમે સ્ટોપ કરો અને આરામ તમે જાતે લખી શકો છો તો ચલો પછીનું વ્યાકરણ છે આપણે આગળના વિડીયોમાં જોશું ત્યાં સુધી થેન્ક યુ ટેક કેર તમારી તબિયતનું ધ્યાન રાખજો